उत्तरायण एटले पतंग उड़ावानो त्यौहार, पण आपणे आजे एक एवा जिल्लानी वात करीशुं ज्यां आकाशमां पतंग नहीं पण पक्षीओ मुक्त मने उड़ता देखाय छे। अहीं कापियो छे नो नाद नहीं पण पक्षीओनो कलरव संभळाय छे। तो क्यां आवेलो छे गुजरातनो आ जिल्लो, जोईए रिपोर्टमां। उत्तरायण एटले सूर्यनुं उत्तर तरफनुं प्रयाण। मकर संक्रांति ए दान अने दक्षिणानो दिवस छे। आ दिवसे दान दक्षिणा करनारने अधिक फळ मळे छे। पर पतंग रसियाओ माटे आ पर्व आनंद अने उत्साहनो पर्व छे। पतंग रसिको गगनचुंबी पतंगो चगावे छे। एक आयपो छे ना नाराथी नाची उठे छे। पण जाणे अजाणे पतंग रसिको पक्षीओना जीवने जोखममां मुकता होय छे। उत्तरायण पर हजारों पक्षीओनी पाखो कपाई जाय छे, केटलाक मृत्यु पामे छे। आवी स्थितिथी सौ कोई वाकेफ पण हशो, पण आजे अमे तमने एक एवा जिल्लानी मुलाकात करावा जई रह्या छीए त्यां कापियो छे तो नहीं पण पक्षीओना कलरव संभळाय छे। अहीं आकाशमां पतंग नहीं पण पक्षीओना झुंड देखाय छे। नदी नाळामां विदेशी पक्षीओ पड़ाव नाखे छे, गगनमां विहार करे छे, पण एक पण पक्षीने दोरीथी जीव जवानुं जोखम नथी होतुं। अहीं धामधूमथी उजवाय छे उत्तरायण, पण आकाशमां नथी देखाता एक पण पतंग। आकाशमां संभळाय छे मात्र पक्षीओनो कलरव। टीवी स्क्रीन पर देखाता आ आकाशी दृश्यो छे गीर सोमनाथ जिल्लाना कोडीनार अने सूत्रापाड़ा शहेरना। अहीं उत्તરાયણ पर पक्षीओ मुक्त अने आकाशमां विहार करी शके छे, केम के अहीं कोई पतंग नथी चगावतुं। अहीं उत્તરાયણનો पर्व धामधूमथी उजवाय छे। आ समयमां गीर सोमनाथ जिल्लामां विदेशी पक्षीओनुं आगमन थाय छे। अहीं बरडा, सोडम अने पीपळवा बंधारामां लाखो संख्यामां यायावर पक्षी आवे छे। वळी गीर सोमनाथना लोको प्रकृति प्रेमी छे, जेथी पक्षीओ घायल न थाय ते हेतुथी वर्षोथी मकर संक्रांतिना दिवसे अहीं युवानो पतंग नथी उड़ावता। आ उपरांत दरिया किनारानो जिल्लो होवाथी पवननी दिशा पण ऊंधी होय छे, जेना कारणे पतंग चगावू मुश्किल होय छे। बे दिवस दरमियान अहीं लोको पतंग न चगावीने लोको दान पुण्यना कार्यो करे छे। पेलाय पतंगो उड़ता नहीं, आजे पण उड़ता ज नथी, ने मात्र ने मात्र एनो कारण ए छे के जीव हिंसा न थाय, पक्षीओ ने जराय पण इजा न थाय, एटला माटे अमारा अहीं भौगोलिक दृष्टिए अमारे घऊनुं चणानुं अने कुदरती घणी बधी वावेतरो थाता होय छे, જેથી કરીને પક્ષીઓ વિદેશથી પણ ઘણા બધા આવતા હોય છે। મગફળીનું ખાસ કરીને અમારે વાવેતર હોવાથી જે પૂંજ નામની પક્ષીઓ આવે છે એ બધા અહીંયા પાણીનો પણ ઘણો બધો વિસ્તાર, અમારે તળાવો પણ આવેલા છે, તો એ બાબતમાં અહીંયા અમારા પક્ષીઓ આવે છે એને નુકસાન ન પહોંચે આ સમય દરમિયાન અમે કોઈ પણ પ્રકારના પતંગમાં રસ નથી રાખતા। અને લોકો પણ સમજદાર છે, લોકોને આપણે વાત કરીએ છીએ, લોકો પણ એમાં માનતા હોય છે કે ખરેખર આ સમયમાં આપણે પતંગ ઉડાવવું જોઈએ નહીં। એવું નથી કે ગીર સોમનાથના યુવાનો પતંગ નથી ઉડાવતા, અહીંના યુવાનો જાન્યુઆરી નહીં પણ સપ્ટેમ્બર મહિનામાં પતંગ ઉડાવે છે, કારણ કે આ મહિનામાં નૈઋત્યના પવનો વહેતા હોવાથી યોગ્ય સારો પવન મળે છે। જો કે પતંગ ચગાવવામાં પણ કેટલાક નિયમોને ફોલો કરે છે। સપ્ટેમ્બર મહિનામાં અહીં પક્ષીઓની સંખ્યા ઓછી હોય છે, વળી હવા પણ અનુકૂળ હોય છે, જેથી યુવાનો બપોરના સમયે પતંગ ઉડાવતા હોય છે, જેથી પતંગની મજા પક્ષીઓ માટે મોતની સજા ન બને। આ વિસ્તાર લીલી નાઘેર તરીકે પ્રચલિત હોવાથી રાજાશાહીના સમયથી જ અહીં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા નથી। અહીંયા વિદેશી પક્ષીઓ છે, દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી વિદેશી પક્ષીઓ પણ ઘણા બધા આવે છે, એટલે પક્ષીઓને આમ પણ દોરીઓથી છે, ચાઇનીઝ દોરી વગેરે ખૂબ ધારદાર દોરીઓ આવે છે, એનાથી પક્ષીઓને છે ખૂબ નુકસાન થાય છે, એની પાંખો કપાઈ જાય છે, ગળા ઉડી જાય છે, એ બધું થાય છે। તો અહીંયા અમારે એવું કશું જીવ હિંસા છે એ થતી નથી, પક્ષીઓ છે એને બિલકુલ ભય હોતો નથી। અમારે અહીંયા વર્ષોથી અહીંયા વડવાઓના સમયથી અમે ભાદરવા મહિનાની અંદર જ પતંગ ઉડાડીએ છીએ, અને ખાસ કરીને એ પણ બપોરના સમયમાં પતંગ ઉડાડવામાં આવે છે, અને સંધ્યા ટાણે પતંગ ચગાવવાનું બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને પક્ષીઓને નુકસાન ન થાય। કારણ કે આ વિસ્તાર જે આસપાસનો વિસ્તાર છે એ વેટલેન્ડોથી રહેલો છે, અને એમાં વિદેશી પક્ષીઓ ઘણા બધા કૂટ્સ છે, કૂંજ છે, પેલિકન છે, સ્ટીલ છે, આવા બધા પક્ષીઓ દર વર્ષે શિયાળાની ઋતુમાં આવે છે।
ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ શિયાળો કાઢવા આવે છે, વળી અહીંના યુવાનોમાં પણ જાગૃતિ આવે છે અને પતંગ ન ઉડાવીને પક્ષીનું સંરક્ષણ થાય તે માટે અન્ય શહેરોના લોકોને પણ પ્રેરણારૂપ સંદેશ આપી રહ્યા છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં પક્ષીને દોરીથી બચાવવા અનેક અભિયાન ચલાવવામાં આવે છે, છતાં દર વર્ષે હજારો પક્ષીઓ ઘાયલ થતા હોય છે. જોકે આવા સમય ગીર સોમનાથના યુવાનોની કામગીરી બિરદાવવા લાયક છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.